હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠ વીસી ગુજરાતીમાં આપણીના વિશ્વ અધ્યન પોર્સ આધારિત જે મિત્રો પુસ્તક આવેલું છે તેમાં પાઠ નંબર અગિયાર છે વળાવી બા આવી જે મિત્રો દ્વિતીય સત્રનો તમારો પાઠ છે એનું સ્વદિન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરતા પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં પણ પહેલી વાર આવેલા હશો તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી ધોરણ આઠના તમામ પ્રકારના વિડીયો તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર એક તમારો આપેલો છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે ધંધાર્દીય બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગો એ વતનમાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે ધંધા અર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના વેકેશનમાં લગ્ન પ્રસંગે કે કોઈના મરણ પ્રસંગે તથા નાના મોટા પ્રસંગો પર વતનમાં આવે છે બે વિદાય થતાં ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું મિત્રો વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા ભાઈ ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી ત્રણ સંતાનોની વિદાયની આગવી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી તો મિત્રો જવાબ આપણે જોઈએ વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું પુત્રો વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આછેલી રાત હતી બીજે દિવસે તો તેમના મન સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું ચાર તમારા પરિવારમાંથી કોઈ ધંધા કે નોકરી માટે બહાર વસેલું છે કોણ વસેલું છે અને ક્યાં વસેલું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો હોય પરંતુ આપણે આ રીતે લખી શકીએ કે હા અમારા પરિવારમાં ધંધાર્થે નોકરી બહાર વસેલું છે તો કે ભાઈ કોણ વસેલું છે મારા પરિવારમાં મારા મોટા ભાઈ ધંધારથી ક્યાં તો અમદાવાદમાં વસેલા છે પાંચ દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે તો મિત્રો આપણા ઘરની અંદર દિવાળીની તહેવારની ઉજવણી કરવી હોય તો અમારા ઘરમાં સૌ પ્રથમ ઘરની સાફ સફાઈ કરવામાં આવે ત્યારબાદ ઘર શણગારવામાં આવે રંગોળી બનાવવામાં આવે બાળકો ફટાકડા ફોડે અને નાના મોટા સૌ દિવાળી પર્વની ઉજવણી કરે છે પ્રશ્ન બે ઉપર જઈશું નીચેની કાવ્ય પંક્તિનો ભાવર તમારા શબ્દમાં લખવાનો છે તો મિત્રો અહીંયા પહેલો પંક્તિ છે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો જગ્યા ઉવેખી એની સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા તો એનો જવાબ મિત્રો આપણે આ રીતે ભાવર લખી શકીએ કે ધંધાર દેહ દૂરવસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં તેમના માતા પિતાને અને ફોઈને મળવા આવ્યા છે ત્યારબાદ દિવાળીની રજાઓ પૂરી થવાની છે આગળના દિવસે સંતાનો પોતાના કામ ધંધાર્થે પોતાના શહેરમાં જતા રહેવાના છે માટે માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોય સૌએ તેમના નસીબમાં લખાયેલ વિરહને મિલનની આગલી રાતને સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા જોઈ એના તરફ ધ્યાન આવ્યા વગર વૃદ્ધજનો વાત કરતાં કરતાં સોઈ ગયા હવે આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું મિત્રો અહીંયા તમને છે પ્રશ્ન શાળા પુસ્તકાલયના પુસ્તકમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો તો મિત્રો આપણે પુસ્તકાલયમાંથી માતાને લગતી પંક્તિઓ શોધવી હોય તો મા તેમાં બીજા બધા વગડાના વા એક માતા સૌ સો શિક્ષકની ગરજ સારે સુરુ કસુરુ થાય માતા કુમાતા ન થાય માની ગરજ કોઈના સારે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસાર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે તો આવી પંક્તિઓમાં વિશે લખી શકાય પ્રશ્ન ચાર નીચે આપેલા વાક્યો વળાવી બા આવી કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે સુધીને લખો પહેલો છે પોતાના સંતાનો ધંધાર્થી દૂર દૂર વસેલા છે તો એની પંક્તિ છે વસેલા ધંધાર્થી દૂર સુદૂર સંતાન નિઝના બીજી પંક્તિ છે બીજો અર્થ છે અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું ગયા અઢ દિવસથી ગરગ થઈ ગયું સાંધ સગડું ત્રીજું આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો અને તે પગથિયે જ બેસી પડે તો ગૃહ વાપી જોયો વિરહ પડી બેસી પગથિએ ચોથું પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા આવી વળાવી બા આવી નિજ સંકલન સકલ સંતાન કર્મ સહ પાંચ સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યો તો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા પ્રશ્ન પાંચ ઉપર જઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પેલું છે વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ તો એને ગંગા સ્વરૂપ કહેવાય બીજું નવી પરણેલી સ્ત્રી તો એને નવડા કહેવાય છે ત્રીજું પ્રિયવચન બોલનારી અને ધીમું ધીમું હસ્તી તો એને પ્રિય વચનમંદ સ્મિતવતી કહેવામાં આવે ચોથું પ્રિયજનોના વિયોગ એને વીર કહેવાય પાંચ ઘરમાં પ્રસરેલું એને ગૃહવ્યાપી કહેવાય હવે પ્રશ્ન છ ઉપર જઈશું અલગ પડતો શબ્દ છેકીને નાખવાનો છે અહીંયા મિત્રો જોઈશું તો ધંધો વ્યવસાયને વ્યાપાર નોકરી અલગ પડે જનની માતા જનેતા જાન કકી જાનકી છે અલગ પડે સ્મિત આજે મલકાટ એ છે એક શબ્દ તુચ્છા અલગ પડે છે પિતાજનક તાત થાય પિતૃત્વ અલગ પડે રાત્રિ નિસજ રજની અંધારું અલગ પડે પ્રશ્ન સાતમાં મિત્રો જોઈશું તો માટીમાં બીજા બધા વગડાના વા વિશે તમારા શબ્દોમાં વર્ણન કરવાનો હોય તો તમે મિત્રો આ રીતે વર્ણન કરી શકો છો સરસ મજાનો પ્રશ્ન અહીંયાથી તમારે લખવાનો રહેશે તો મિત્રો આ હતું તમારા પ્રશ્ન જે મિત્રો પાઠ નંબર અગિયાર છે વળાવી બાવી તેના પાઠનો સંપૂર્ણ સ્વાધ્યાન પોતે સોલ્યુશન મિત્રો આશા રાખીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત